સુરત ભાજપના કોર્પોરેટરોની જૂથબંધી અને ગુજરાત સરકાર અને પાલિકા વચ્ચે સંકલનનો અભાવ હોવાથી પાંડેસરા હાઉસિંગ બોર્ડના 2260 ફ્લેટ ધારકોનું ભાવિ જોખમમાં મુકાઈ ગયું છે. અકસ્માતની ભીતિ વચ્ચે પાલિકાએ અગાઉ નળના જોડાણ કાપવા પ્રયાસ કર્યો હતો. સંકલન બેઠકમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન તાત્કાલિક તોડી પાડવાની ફરિયાદ સામે ભાજપની આંતરિક જૂથબંધી બહાર આવી છે. એટલું જ નહીં, એક કોર્પોરેટરના વિવાદાસ્પદ નિવેદન બાદ પાલિકા કમિશનરે તમામ આવાસો તોડી પાડવાનો આદેશ કર્યો હોવાની વાતો ઉઠી રહી છે. ઉધના ઝોનમાં પાંડેસરા હાઉસિંગ બોર્ડના 2260 ફ્લેટ જર્જરિત થઈ જતા અકસ્માતની ભીતિ છે, જેથી અગાઉ મ્યુની નળના જોડાણ કાપવા પ્રયાસ કર્યો હતો, પણ ભાજપના જ કોર્પોરેટરે ગરીબ લોકોની હેરાનગતિ ન કરીને તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપી ડેવલપમેન્ટ કરવાની વાત કરી અટકાવ્યું હતું. ગત રોજ મળેલી બેઠકમાં ભાજપના એક સભ્યએ મકાનો તાત્કાલિક તોડી પાડવા માંગ કરતા કમિશનરે બિલ્ડિંગો ઉતારી લેવા સૂચના આપી દીધી છે, જેમાં ફરિયાદ વેળા અન્ય વિસ્તારના કોર્પોરેટરે બિલ્ડિંગ જર્જરિત હોવાથી તાત્કાલિક ઉતારી દેવા જોઈએ. જો કે સ્થાનિક કોર્પોરેટરે સરકાર સાથે સંકલન કરીને ગરીબ આવાસ ખાલી છે ત્યાંના બિલ્ડિંગના રહીશોને શિફ્ટ કરી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ કરવા રજૂઆત કરી છે. લોકોએ દાગીના ગીરવે મૂકી ઘર ખરીદ્યા હોવાનું પણ કહેવામાં આવ્યું છે. ભૂતકાળમાં આ વિસ્તારમાં આવી રીતે જર્જરિત બિલ્ડિંગ કહીને ઘર ખાલી કરાવવામાં હતા તે લોકોને આજે પણ ઘર મળ્યા નથી. જો કે ભાજપની જૂથબંધી અને પાલિકા અને સરકાર વચ્ચે સંકલનનો અભાવ હોવાથી હાલ તો ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનમાં રહેતા 2260 પરિવારોનું ભાવિ જોખમમાં મુકાયું છે.